नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 2 भारत में सांस्कृतिक वारसो परंपराओ में आज अपने जो हस्त अने ललित कला आगे भाग में अपने जो गया संगीत कला विषय भरतनाट्यम विषय संगीत के पुस्तकों विषय भाग चार में आप आज नाट्यकला परिचय मेळवीशुं। नाट्यकला ए एक एवी कला है जे व्यक्ति ने मनोरंजन पण आपे छे अने साथे साथे एने संस्कारनुं सिंचन पण करते होय छे। नाटकनुं जे संचालन करे छे ए नाट्य संचालक ने सूत्रधार कहेवामां आवे छे। सूत्रधार एटले के सूत्रम धारयति इति सूत्रधार, जे सूत्र ने धारण करे छे ए सूत्रधार छे। सूत्रधार रमूज वळे आनंद पमाडता विदूषक ने जोड़ी साथेना केटलाक नाटको ए भारतनी आगवी ओळख छे। रंगमंच पर दृश्य अने श्राव्य अभिनयना त्रिवेणी संगम साथे मनोरंजन तथा लोक शिक्षण पूरू पाड़ती आ नाट्यकला छे। भरत मुनिए वर्णव्युं छे के एवुं कोई शास्त्र नथी, एवुं कोई शिल्प नथी, एवी कोई विद्या नथी, एवुं कोई कर्म नथी के जे नाट्यकलामां न होय। अजर नाटक में दरेक कलाओनो समावेश थई जाय छे। भरतमुनि रचित प्रथम नाटकनो कथानक दिवासु संग्राम हतुं। संस्कृत साहित्यमां महाकवि भासे महाभारत पर आधारित केटलाक नाटको लख्या, एमां कर्णभार एटले के कर्णने भार लागे छे, एमां इंद्र कर्णनी पासे आवे छे अने कहे छे के आवती काले सूर्यदेव तारी पासे आवशे अने ए वार्ता छे। कवच अने कुंडल नो भार लागवा माँडे छे ज्यारे इंद्र, ज्यारथी सूर्यदेव आवीने एमने कहे छे के आ कवच अने कुंडल तारी पासे मांगशे तो तू आपीश नहीं। જ્યારથી એને એ લાગે છે કે એના પિતાએ જણાવ્યું કે કવચ કુંડળ ઇન્દ્ર માગશે, ત્યારથી હવે એને લાગે છે કે ક્યારે એ આવે ને માગે તો આપી દઉં, એટલે એને કર્ણ અને કર્ણને કવચ અને કુંડળનો ભાર લાગવા માંડે છે। આના આખી કહાની એમાં આપેલી છે। બીજું છે ઓરુભંગ, દુર્યોધન દ્વારા દુર્યોધનનો જે પગ ભાંગવામાં આવે છે પૂરું, એના વિશે અહીંયા છે। બીજું છે દૂતવાક્યમ, ત્યાર પછી મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલમ, વિક્રમ ઉર્વશ્યમ અને માલવિકના અભિનિત વિક્રમ, આ નાટકો એ સૌથી જાણીતી રચનાઓ છે। આ ઉપરાંત ગુજરાતમાં જયશંકર સુંદરનું નામ નાટ્યકલા ક્ષેત્રે મોખરે ગણવામાં આવે છે। આ ઉપરાંત અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરે લોકોના નાટ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વનો ફાળો જોવા મળે છે। ત્યાર પછીનું છે ભવાઈ। મિત્રો, ભવાઈમાં ભવાઈ એ ભાવ પ્રધાન નાટક છે। અસાઈત ઠાકર દ્વારા ગુજરાતમાં શરૂ કરેલ આજે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની આ એક નાટ્યકલા છે। સસ્તો ખર્ચ અને લોક શિક્ષણ, ઓછું ખર્ચ અને લોક શિક્ષણ, લોકોમાં સંસ્કાર મળે અને સાથે સાથે મનોરંજન પણ પ્રાપ્ત થાય એવી આ નાટ્યકલાને સોલંકી યુગમાં ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। મિત્રો, આ જે ભવાઈ છે એ ભવાઈ પડદા વગર ખુલ્લામાં નાટક ભજવતા હોય એમ ભજવવામાં આવે છે। એમાં હરિશૈલીની રમૂજો અને ભૂંગળ એક પ્રકારનું વાદ્ય છે ભૂંગળ,
એ ભૂંગળ વગાડવામાં આવે છે. સંગીત પ્રધાન નાટકોને એમાં નાટકો અને વેશ, રામદેવનો વેશ, જંડાજીદાનનો વેશ, કજોડાનો વેશ, એ બવાની વિશેષતા રહે છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા આંદોલન અને એ રંગલો ને રંગલીના જે ભવાઈના પાત્રો છે એ પાત્રોને આધારે કરવામાં આવે છે. ભવાઈ ભજવનારા ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. હવે જે ગુજરાતના જે લોકનૃત્યો છે એ લોકનૃત્યોમાં એમાં ગુજરાતમાં આદિવાસી લોકનૃત્યો, ગરબા, રાસ તથા લોકનૃત્યોને ગણાવી શકાય. તહેવારો અને લગ્ન પ્રસંગો એ મેળાઓમાં પણ આ પ્રકારના નૃત્યો આપણને જોવા મળે છે. આદિવાસી જે નૃત્યો છે, આદિવાસી નૃત્યો મિત્રો લગ્ન પ્રસંગ હોય, તહેવાર હોય કે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે ત્યારે આ આદિવાસી નૃત્ય કરવામાં આવે છે, જેમાં લોકો ગોળાકારે નૃત્ય કરતા ફરતા હોય છે. રૂઢિ મુજબના મંજીરા, તુરી, પાવરી, તંબુરા અને વાજિંત્રો જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. લોકબોલીમાં આ જે નૃત્યના ગીતો છે એ લોકબોલીમાં ગાવામાં આવે છે. આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યોમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે. ડામમાં પણ આવો માળીનો ચાળો, ઠાકરા ચાળા જેવા નૃત્ય આપણને જોવા મળે છે. ભીલ અને કોળી જાતિમાં સમારી ટીપણી નૃત્ય, મિત્રો લાકડાની નીચે લાકડાનો ડંડો લેવામાં આવે છે અને એની નીચે એક બીજી લાકડાની ટુકડો જોઈન્ટ કરવામાં આવે છે, જમીન પર ઠોકી અને એના તાલ સાથે નૃત્ય કરવામાં આવે છે. ત્યાર પછીનો છે આપણે જોઈશું તો ગરબો. ગુજરાતમાં ગરબાનું ખૂબ મહત્વ છે મિત્રો. નવરાત્રી આવે એટલે ગરબો તરત આપણને યાદ આવે. ગરબો એટલે કે ગર્ભદીપ ઉપરથી આ શબ્દ બન્યો છે. ગળાને કોરાવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમથી નોમ સુધી એટલે કે શરદ પૂનમ સુધી માતાજીના ગરબા ગાવામાં આવે છે. સામાન્ય રીતે ચોકમાં માંડવી હોય છે અને માંડવીની વર્તુળાકારે ફરતા ફરતા આ ગરબો ગાવામાં આવતો હોય છે. આમાં એક ગરબો ગવડાવનારો છે અને બાકીના ગરબાને જીલે છે. ગરબામાં એક તાળી, બે તાળી, ત્રણ તાળી એવા પ્રકારના ગરબા લેવામાં આવે છે. આમાં ગીત, લય, તાલ અને સ્વર મેળવી શકાય છે. ગુજરાતમાં ગવાતી ગરબી, ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ શ્રીકૃષ્ણ ભક્તિ સાથેનો છે. ગુજરાતમાં કવિ દયારામે ગોપી ભાવે શ્રીકૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતની સ્ત્રીઓના કંઠે આ ગરબીઓ ગાતી અને ગુંજતી એમના કંઠમાં કરી દીધી. ત્યાર પછીનો છે રાસ. રાસ એટલે ગોળાકારે નૃત્ય ફરતા ગાવો. શ્રીકૃષ્ણ ભગવાનને ભક્ત નરસિંહ મહેતાએ રાસલીલા બતાવી હતી એવી એક કથા છે. ગુજરાતમાં મોટાભાગે નવરાત્રી અને જન્માષ્ટમીના તહેવારોમાં રાસ રમાય છે. દાંડિયા રાસ એ એક રાસનો પ્રકાર છે. ગાગર કે હાંડો લઈને પણ રાસ કરવામાં આવતો હોય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં રાસ ખૂબ પ્રચલિત છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા પહેરી અને રાસ રમતા હોય છે. એ સિવાય ગુજરાતના કેટલાક અન્ય લોકનૃત્યો છે, એમાં ગોફ ગુંધન. ગુજરાતના નૃત્યમાં ઢોલ વગેરે સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષને દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડી એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો વેલ આકારે અંદર અને બહાર એમ ફરતા ફરતા એ ગુંથન કાર્ય કરે છે અને ગૂંથણી બાંધે છે. ત્યાર પછી શીળનું ધમાલ નૃત્ય. મિત્રો મૂળ આફ્રિકાના ગરબી ગીરની મધ્ય હાલના જાંબુરમાં વસેલા સીડી લોકોનું આ નૃત્ય છે, જેને સીડીઓનું ધમાલ નૃત્ય કહેવામાં આવે છે. મશીરા એટલે કે નાળિયેરીના જે કાચલા છે એ કાચલામાં કોળીઓ ભરી એની ઉપર કપડું બાંધવામાં આવે છે
અને તાલબદ્ધ રીતે એને ખકડાવી અને મોરપીસનું જૂન નાના ઢોલકા સાથે ગોળ આકારે ફરતું અને ગવાતું આ એક નૃત્ય છે જેને ધમાલ નૃત્ય કહેવામાં આવે છે. હો હા ના આરોહ અને અવરોહ સાથે નૃત્યમાં પહાડ અને જંગલોમાં જે ઘેરા પરછંદ પડઘા ઉઠતા હોય છે એ પ્રમાણેનો અવાજ કરતા કરતા આ નૃત્ય કરવામાં આવે છે. ત્યાર પછીનું નૃત્ય છે મેરાયા નૃત્ય. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંડાળી જેવા ઊંચા ઘાસમાં તિતોરણ જેવો ઝુમકો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવ પેચ સાથે કરાતું આ નૃત્ય જેને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે સુરેન્દ્ર જિલ્લાના સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં જે પઢાર નામની જાતિ આવેલી છે એ પઢાર નૃત્ય કરે છે. નૃત્યમાં દાંડિયા મંજીરા સાથે તાલ લય અને શરીરને જમીન સરસું નીચે બેસીને ઉપર ઉઠવાનું જે નૃત્ય છે એ નૃત્ય કરવાનું હોય છે જેને પઢાર નૃત્ય કહેવામાં આવે છે. સાગરના મોજા જેમ હિલોળા લેતા હોય એ પ્રમાણે વહાણ જેવું દ્રશ્ય ત્યાં સર્જાય છે. હશે સૌરાષ્ટ્રમાં જે કોળી લોકો છે એ સૌરાષ્ટ્રના કોળી લોકોમાં પણ મધરસિયો એટલે કે માથે રંગીન બાંધવાનું કપડું આંટિયાળી પાઘડી પહેરી અને એને છેડે આંબલા ભરેલેલો પટ્ટાનો બાંધડું તેડે રંગીન ભેટ પહેરી અને સૌરાષ્ટ્રના કોળીઓ કોળી નૃત્ય કરતા હોય છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં મેર તથા ભરવાડ જાતિના પણ નૃત્યો એ ખૂબ જ જાણીતા છે. આમ આ પ્રકરણમાં આપણે કરેલી અગાઉ ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાયક હોવાનું જોવા મળે છે. પ્રાચીન કાળથી શરૂ કરી અને સાંપ્રત સમય સુધી વિવિધ જાતિના આગમન અને પરિવર્તનની સાથે હસ્તકલા ગૃહ કારીગરી ચિત્રકળા નૃત્યકળા અનેક લલિત કળાઓ આપણા સમાજમાં વિકસેલી જોવા મળે છે. ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની એક અમિત છાપ આપણી ઊભી કરે છે. મિત્રો પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછાય છે એ જે કાલિદાસની કૃતિઓ કહી ગઈ છે વૈજયંતી માલા અને હેમા માલી એ કયા નૃત્યને જાણીતું કરેલું છે કયો વેદ એ સંગીત કલાને લગતો ગણાય છે તૃતીય હિંદ તરીકે કોને ઉપનામ આપવામાં આવ્યું છે ચાળો નૃત્ય એટલે શું એમાં શું કરવામાં આવે છે આમ આપણે આ ટૂંકા પ્રશ્નોની એ નોટ બનાવી લઈશું એ સિવાય કેટલાક લાંબા પ્રશ્નો છે એ પણ આપણે નોટમાં તૈયાર કરી લઈશું.